चलथानी एक बिल्डिंग में आग लगता नीचे ना माड़े रहते कोरोना संक्रमित आड़े दौड़ी आई टोरा में भरी गयो हतो। मोड़ी सांजे चलथान गामे एक बिल्डिंग ना त्रीजा मारे बंद घर में आग भभूके उठी थी। धुमाड़ा घोटे घोटा निकलता देखाता घटना की जाण थी। रहीशोए फायर ब्रिगेड ने जाण करता फायर की टीम घटना स्थले पहुंची आग ने काबू में लीधी थी। मळती माहिती अनुसार पलसाणा तालुकाना चलथाण गामे विवेकानंद कॉम्प्लेक्समां तीजा माळे रहेता रामचंद्र मधुकरभाई सगर नाओने चलथाण खाते वडापावनी दुकान चलावी पोतानुं गुजरान चलावे छे। रविवारे मोड़ी सांजे 6 वाग्याना અરસામાં રામચંદ્રભાઈનો પરિવાર વડાપાઉં બનાવવાની સ્થળ પર હતા તે અરસામાં તેમના ફ્લેટમાં એકાએક આંખ ભભૂકી ઉઠતા ઘરમાં રહેલ ફ્રીજ ટીવી એસી સહિતની તમામ ઘરવકરી આગની ઝપેટમાં આવી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તથા પલસાણા પીપીએલ તેમજ બારડોલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગનું કારણ શોર્ટ સર્કિટથી લાગ્યું હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હતું। ઘટનામાં આશરે 3 લાખથી વધીને નુકસાન આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં ઘર વકરી આગમાં સ્વાહા થઈ ગઈ, જ્યારે ચમત્કારની વાત એ છે કે ઘરમાં રહેલું દેવસ્થાનને કંઈ થયું ન હતું। પીબી ગઢવી ફાયર ઓફિસર બારડોલી આજ રોજ કડોદરા પાસે આવેલ ચલથાણ ગામમાં કૃષ્ણકુંજ વિવેકાનંદ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો, જે ત્રીજે માળે આગ લાગેલી હતી, જેના સંદર્ભે બારડોલી ફાયર સ્ટેશનને મળતા તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશન પીઈપીએલને તેમજ ઈઆરસી ફાયર સ્ટેશનને પણ સોંપવામાં આવેલ હતો કોલ। તેના સંદર્ભે પીઈપીએલની ગાડી તેમજ ઈઆરસી કામરેજની પણ ગાડી ઘટનાસ્થળે આવી અને બારડોલી ફાયર સ્ટેશનની પણ ગાડી ઘટનાસ્થળે આવી હતી। હાલ આગ સંપૂર્ણપણે બુજાયેલ છે। પ્રાથમિક તબક્કે અન્ય લોકોના કહેવા મુજબ ઘરમાં શોર્ટ સર્કિટ થતાં તેઓના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થતાં આગ લાગેલ છે। હાલ અત્યારે કેટલું નુકસાન છે? હાલ ઘર વકરીનું નુકસાન છે અને હજુ માલિક આવ્યા નથી અને અંદાજે લાખોમાં હોઈ શકે। સર, કેટલા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો? અંદાજે 45 મિનિટની અંદર આપણે આ કાબૂમાં લેવી છે અને બીજી 1.5 કલાક આપણે કુલિંગ પ્રક્રિયા કરેલ છે। જે ફ્લેટમાં આગ લાગી હતી તેના નીચેના ફ્લેટમાં 2 ઇસમોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વ્યક્તિને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા। આગ લાગવાની અફરાતફરીમાં ભરવાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ નીચે દોડી આવી ભીડમાં પહોંચી ગયા હતા। જો કે લોકોને આ અંગે જાણ થતાં તેમણે અલગ ઉભા રાખી તેમને ફ્લેટમાં મોકલવામાં આવ્યા હતા, જે ઘટના બાદ લોકોમાં કોરોના અંગેનો ભય પણ ફેલાયો હતો। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા।